सीहोर खाते श्री लेवा पटेल समाज ट्रस्ट द्वारा पाटीदार समाज नो लग्न समूह योजायो हतो। समूह लग्न बे परिवारों ने नहीं परंतु अनेक परिवारों ने एक सूत्रथी जोड़े छे। एम सीहोर खाते श्री सीहोर तालुका लेवा पटेल समाज ट्रस्ट पाटीदार समाजना सेवाभावी अग्रणी श्री नानूभाई वाघाणी, चिंतनभाई वाघाणी तेमज मननभाई वाघाणीना सहयोगथी आयोजित 29मा समूह लग्न उत्सवमां 52 नव दंपतीઓને આશીર્વચન પાઠવતા ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ નવ દંપતીઓને સુખમય દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી હતી। આ દુષ્કાળ ને લઈને ગામના એક વણિક વિદેશ ની અંદર વસતા હોય છે। એ વિદેશ ની અંદર જે ધરતી માંથી પેદા થઈને ત્યાં પહોંચ્યા છે એના મનમાં એવું થાય છે કે મારા ગામ ની અંદર દુષ્કાળ ના ઓળા ઉતર્યા છે, મારા લોકોને ખાવા માટે અનાજ નથી, મારે મારા ગામ માં જઈને સહયોગ કરવો જોઈએ કે ગામ ની અંદર આવીને એક સખાવત ચાલુ કરે છે। આપણે સખાવત લેવા માટે જઈએ દોસ્તો, કાળુ અને એની પત્ની दुख नजर सामे जोवे उपकार તમે વિના ચિંતા કરે લઈ લો એવું કહીને એના માણસને આદેશ કરે છે। સુકરામાં અનાજ લઈને એ કાળુની સામે જ્યારે રાખે છે અને ફાટ લાંબી કરે છે ત્યારે ફાટ ફાળિયાની ફાટ એના હાથમાંથી છૂટી જાય છે, અનાજ નીચે પડી જાય છે અને આંખમાંથી ડડડડ આંસુ વહી જાય છે। દોસ્તો આ સંસ્કાર પાટીદાર સમાજના હતા। આ આપણી નવી પેઢી સમજે એ સમયની વાત, નવી પેઢીઓ સંસ્કારથી સંસ્કારિત થાય, આપણું આત્મગૌરવ ક્યાં હતું, આપણી જીવનશૈલી કેવી હતી, આપણી વિરાસત સરદાર સાહેબના વંશજ છે આપ, સરદાર સાહેબની ક્ષમતા। દોસ્તો વિચાર કરો અત્યારે ખેતરના શેડે કોઈ ચા લાંબો કરી દીધો હોય ને તો આપણે ઝઘડો થઈ જાય, એને લઈને આપણે પંચ બોલાવવો પડે છે, 562 રિયાસત એક કરવી, એ વખતે તો રાજ હતે પોતાની માલિકી પણ હતો, એવી સ્થિતિની અંદર 562 રિયાસતને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કરતા સરદાર સાહેબને આપણે વંદન કરીએ છીએ। સમય આવે ત્યારે સંસ્કારના આધાર પર કઈ રીતે વ્યવહાર કરો, ક્યાં આંખ લાલ કરવાની આવશ્યકતા છે। ના નવાબે નક્કી કર્યું કે મારે પાકિસ્તાનની અંદર ભળવું છે અને એ વખતે રાધાને એક વાત જે લગાવો જોઈએ, પરંતુ એના જીવનમાંથી એના ચરિત્રમાંથી આપણે પ્રેરણા લઈ અને જો આગળ વધતા રહીશું આ સમાજનું ભવિષ્ય લાંબા ગાળા માટે સુનિશ્ચિત થશે। આજના પ્રસંગે લગ્ન ગ્રંથિથી જોડાનાર 52 નવ દંપતીઓને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આ કમિટીમાં કામ કરી રહ્યા છે એવા મનુભાઈ ભરોળિયાનું વિશેષ સન્માન, સાથે એમની ટીમનું અભિવાદન। જેવો પ્રમુખ નથી, અહીંયા કોઈ પ્રમુખ નથી, પણ પ્રમુખ કરતા વિશે છેલ્લા 13 વર્ષથી અભૂતપૂર્વ કામ કરી રહી છે, એમને જેટલી તાળીઓથી વિદાય ભાઈ જી પણ સાંભળવા છે અને અહીંયા મંચ પરના તમામ મહાનુભાવોનું અભિવાદન કરવું છે। અમારું અભિવાદન વગર આપ આપનું સ્થાન ન છોડશે એવી વિનંતી છે। આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અંજે રાજસિંહાને સાથે કમિટી પણ જોડાય છે, મનુભાઈની સાથે એમની કમિટી ખભે ખભા મિલાવીને કામ કરે છે। સિહોર તાલુકાનો આ 29મો સફળ લગ્ન અલ્પેશભાઈ અલ્પેશભાઈ ને મોન અલ્પેશભાઈ 555
આ પગરની દીકરીના લગ્ન જેમણે કર્યા છે, પહેલા ની ટીમ બધા આવ્યા છે આપણા લગ્ન ગીતો કરવા માટે, અહીંયા કૃતિ પણ સુંદર મજાની કરી, કામ થતું હોય ને ત્યાં ઈશ્વર પણ મદદ કરતો હોય છે. બાકી ભાવનગરથી નાનું ભાઈ નીકળવું અઘરું, તો ત્યાં શું થતું હશે? કારણ કે તો ખેતરની જમીન હોય, એમાં લગ્ન, એમાં લગ્ન લખાણા પછી સમયન ઘડીએ લગ્ન ન થાય તો એ કન્યાના મા બાપને અને કન્યાને વરને બેને કેટલું ટેન્શન હોય એ સમજી શકાય. કારણ કે એકવાર લગ્ન લખાણા પછી ઘરે કંઈ એવો અઘટિત પ્રસંગ બને તો પણ લગ્ન કરવા પડે, સમયે લગ્ન કરવા પડે. એવા વખતે સમજી શકાય કે સમાજના ટ્રસ્ટીઓ, કમિટીના મેમ્બરો જીવરાજવામાં કેટલું ટેન્શન હશે. તો વિચાર કરો, એક કામની પાછળ વ્યવસ્થાપકો જે હોય છે એમને કેટલી બધી ચિંતાઓ સાથે ઝડપથી પૂરક વ્યવસ્થાઓ ઊભી કરવી પડે. અહીંયા હું જોવા કરવા છે, સમય સરત કરવા છે. એક બાજુ ફેરા તાત્કાલિક કલાકમાં પૂરું કરવા વિના કેવું મેં કહી દીધું ભૂલે અને અને એક બાજુ કે કરિયાવર મનો લેવા જીતું અને પાટણા પણ ઉભા રહી ગયા. હું વિચાર કરતો હતો ત્યાં ભાવનગરથી નીચે પેલા સુરેશભાઈ કે કેવા ટેન્શનની અંદર વ્યવસ્થા જળવાય. 29 વર્ષના વાણા ઉગે ગયા, અનેક જગ્યાએ આ સંસ્થાની અંદર પ્રમુખો આવ્યા છે. આ વાડીની જગ્યા લીધી, વ્યવસ્થાઓ કરી, વંડી કેવી રીતે કરી, ભોળેનું ભાઈ કેવી રીતે ગોચ્યા બધું, દાદા બધી યાત્રાનો હું સાક્ષી રહ્યો છું. મને ખબર છે બહુ સહેલું નથી હોતું. સામાજિક મેળવડા, સામાજિક પ્રસંગો એ ભેગા થઈએ એટલે આપો હાપે વિચારો કે એક જ જગ્યાએ આપણે મર્યાદિતમાંથી મોટી જગ્યામાં મોટા વિચારો કરતા થતાં જતું કરતા થતા હોઈએ છીએ, અને જે જતું કરે એ જ હંમેશા મોટો થઈ શકતો હોય છે. પકડી રાખે ક્યારેય મોટો ન થાય, એટલે જેનો અહમ સંકોચાઈ જાય. આ બધું જ શીખ એ આપણે અહીંથી મળવાની છે. એટલે હું આપ સૌને પુનઃ એકવાર અભિનંદન આપું છું અને સંસ્થાને વિશેષ કરીને અભિનંદન આપું છું. જો પટેલ સમાજ, પટેલ સમાજના આગેવાનો, પટેલ સમાજના ઉદ્યોગપતિઓ, સામાજિક ક્ષેત્રે સાથે જોડાયેલા સૌ અનુભવી લોકો આપણે આપણી જાતનું મૂલ્યાંકન કરીએ તો ધ્યાનમાં આવશે. ગામમાં તમે પણ છો, જરૂરીથી પૈસાવાળા હોવું, પણ આપણી ગુડવિલનો, ઇજ્જતનો, આબરૂનો એ બીજાને સદુપયોગ કઈ રીતે થાય એ કોઈએ પણ શીખવું હોય ને. ભલે અમે પ્રતિનિધિ તરીકે કદાચ કોઈ એક પાર્ટીના હશું, સમાજ નેતાનો ફાયદો હોય ન હોય, પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે એ ઊંડા ઉતરીએ તો એના ફાયદાઓ સમાજને થવાના, સમાજનો વ્યક્તિ કંઈ બેઠો હોય તો ચોક્કસ થવાના છે. પણ આ સમાજ એવો છે કે અન્ય સમાજને પણ મારી ઇજ્જત, ગુડવિલના આગળનો ફાયદો કેવી રીતે થાય એ ગામડામાં બેઠેલા માણસથી માંડીને રાજ્યને દિલ્હીમાં કે વિદેશમાં બેઠેલો આપણો સમાજનો આગેવાન હોય એના થકી થાય ને. આપણા વતનની માટીની અંદર એમણે તપશ્ચર્યા કરી છે, તપ કરી છે, અને એટલા માટે આપણે અન્ય પણ સમાજને આપણી ઇજ્જત આબરૂનો કોઈ ન કોઈ રીતે, માનો અહીંયા કોઈ પ્રસંગો હોય ત્યારે આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ, મેડિકલ કેમ્પ કરીએ, અન્ય કઈ પ્રવૃત્તિઓ કરીએ, આરોગ્યની કરીએ તો બધાને લાભ મળે, શિક્ષણની કરીએ તો બધાને લાભ મળે. આ સમાજ એવો સમાજ છે, હું એક વિચાર એવો લખું છું કે આપણી ગુડવિલનો ઉપયોગ એ માત્ર આપણા માટે નહીં અન્ય સમાજને પણ કરી શકતા હોય તે આપણો ગૌરવવંત પટેલ સમાજ છે. ગૌરવ આપણે લઈએ છીએ. બાજુમાં હવે એક જમીનનો સોદો થયો 1,2 કરોડ રૂપિયામાં. વિચાર કરો કેટલા વિઝન વાળા વડવાઓ હશે, કેટલા આગેવાનો સુરપુર વાળા હશે, જેટલી તાળીઓથી ભીજાવી એટલા ઓછા છે. અહીંયા શ્રી જે સમૂહ લગ્નમાં જોડાયા છે એને વિનંતી છે, કોઈ આયોજકો મને નથી કીધું, પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી 4,000 રૂપિયા આપજો. ઘરે સમૂહ લગ્ન કરીએ તો આપણે જાણ્યા માન્યા તમામને વિનંતી છે, ફૂલ નહીં તો ફૂલની પાકડી 4,000 રૂપિયા. ઉદ્યોગપતિશ્રીઓ, આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ, એ સૌને મારા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સમાજની, પાટીદાર સમાજની જ્યારે કોઈ જગ્યાએ વાત કરવાની થાય અને સમાજના અમુક કાર્યક્રમો જે છે
એ આપણને કઈ ને કઈ રીતે સુરત થી મળતા આવ્યા છે. છેલ્લા એક પેઢીથી સમૂહ લગ્નની પ્રવૃત્તિ થાય છે ત્યારે આપણે સૌએ નહીં પણ તમામ સમાજના લોકોએ આ પ્રવૃત્તિને સ્વીકારી છે. સારી વાત કરવા માટે આપણી પાસે અનેક શબ્દો છે. સૌ અમારા આગેવાનો યુવા અમારા ઉદ્યોગપતિ અને મા પગની દીકરીઓના બાબુભાઈ પરિવાર આજે દાદા બન્યા છે. નાનુભાઈ સમાજના શ્રેષ્ઠીઓ પણ આજે રહ્યા છે. ખાસ કરીને માનની મંત્રી શ્રી કુસુમભાઈ માંડવિયા, માનની મંત્રી શ્રી રાઘુજીભાઈ પટેલ વરપક્ષે કન્યા પક્ષે આવેલા સૌ માંડવિયા જાનૈયા અને જે નવદંપતિઓ જોડાણા છે એમને સંમતિ આપી છે, એના મા બાપે સંમતિ આપી છે, એમને અભિનંદન આપું છું. આ પરોપકારનું કામ કરનાર મનુભાઈ ભરોડિયા ટાણાવાળા સમગ્રની ટીમ વગર પ્રમુખે કોઈ સંસ્થા ચાલતી હતા કાંદેશ ઉદાહરણ સમન્વય સાથે એક સેવાનું કામ, કન્યાદાનનું કામ, એક યજ્ઞ ભગીરથ અહીંયા આદર્યો છે. હું ખૂબ ખૂબ શુભકામના આપું છું ટીમને, શુભકામના આપું છું મનુભાઈને એમની કે આ વરસાદની સ્થિતિમાં પણ આપણું મુહૂર્ત સચવાય એમની પણ ચિંતા કરી અને સરપણામાં આપણે સહકાર આપીને ઈશ્વરના પણ આશીર્વાદ મળ્યા. પુનઃ એક વાર સૌ નવદંપતિઓ ખૂબ સુખ સમૃદ્ધિ તંદુરસ્તી પામે અને એમના જીવનમાં પ્રગતિ કરે, સંસ્થાના વાહકો દાતાઓ એમના જીવનમાં ખૂબ આગળ વધે. કારણ કે સેવા પરમો ધર્મ સાથે આ કામ થઈ રહ્યું છે ત્યારે બધાને ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.